નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર વેદાંગી. આજે આપણે વાત કરીશું બધાના જ આંગણે જોવા મળતી ઔષધીય વનસ્પતિ તુલસી વિશે. તુલસીની એક જાતનું અંગ્રેજી નામ પાડવામાં આવ્યું છે મોસ્કિટો પ્લાન્ટ. આજથી લગભગ 80 વર્ષ પહેલાં સર જ્યોર્જ બર્ડ વડે ટાઈમ્સમાં મુંબઈના વિક્ટોરિયા ગાર્ડન્સ અને આલ્બર્ટ મ્યુઝિયમમાં તુલસી વાવવાથી મચ્છરનો ત્રાસ દૂર થયો એ વિશે એક લેખ લખ્યો હતો. પહેલાં એ જગ્યા મેલેરિયલ હતી, જ્યાં તુલસીના વાવેતર પછી મચ્છરો દૂર થયા અને એ જગ્યા નિરોગી બની. આથી જ તુલસીની એક જાત માટે મોસ્કિટો પ્લાન્ટ એવું નામ રાખવામાં આવ્યું, જે યથાર્થ છે. આપણે જાણીએ છીએ ઘરના આંગણે ઉગેલી તુલસી આજુબાજુના વાતાવરણને એન્ટીવાયરલ બનાવે છે, નિરોગી બનાવે છે. આજુબાજુના વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેથી જ આપણે આંગણે તુલસીનું વાવેતર કરીએ છીએ અને તેનું માતા તરીકે પૂજન કરીએ છીએ. હવે આપણે જાણીએ તેના ઔષધીય ગુણો વિશે. આયુર્વેદાચાર્ય સુશ્રુતે બહુ ઠંડી વાયને તાવ આવતો હોય તો તુલસીના પાન શરીરે ઘસવાનું સૂચવ્યું છે. મેલેરિયાના દર્દીને તુલસીનો રસ કાઢી તેમાં ત્રિભુવન કીર્તિ રસ ભેળવીને દિવસમાં 3 વખત આપવાથી ઉત્તમ લાભ થાય છે. શરદી થઈ હોય, કફ થયો હોય અને તાવ આવતો હોય તો તેમાં તુલસીનો રસ ત્રિભુવન કીર્તિ રસ સાથે આપવાથી શરદી છાતીમાં ઉતરતી નથી અને જો છાતીમાં ઉતરી હોય તો કફ પાકીને સરળતાથી પડવા માંડે છે અને છાતીનું દર્દ હળવું થાય છે. બાળકોને ખાંસી અને કફમાં તુલસીનો રસ જરૂરથી આપવો. આ એક નિર્દોષ અને ઘરગથ્થુ ઉપચાર છે. ઉલટીમાં જો ઘરમાં બીજી કોઈ દવા ન હોય તો આજુબાજુમાંથી તુલસી મેળવી એનો રસ કાઢીને થોડી થોડી વારે પીવડાવ્યા કરવો. તુલસી વાયુનું શમન કરે છે. એના સેવનથી વાયુ અને મળ બંનેનું અનુલોમન થાય છે. તુલસી અગ્નિદીપક છે. જો ભૂખ ન લાગતી હોય તો 4 ચમચી તુલસીના રસમાં મધ ભેળવી સતત અઠવાડિયા સુધી આપવાથી ભૂખ લાગવા માંડે છે. પેટના દુખાવામાં તુલસીના રસમાં સૂંઠ મેળવી ઉકાળો આપવાથી પેટના દર્દમાં રાહત રહે છે. ચામડીના દર્દમાં જો દાદર ન મળતી હોય તો રાતી માટીમાં તુલસીના પાંદડાની ચટણી મેળવી દાદર પર રોજ લગાવવાથી ઉત્તમ પરિણામ મળે છે. સફેદ કોડ ઉપર પણ તુલસીનો રસ નિયમિત ચોપડવાથી લાભ થયાના ઉદાહરણ છે. તુલસી વિષ્ણુપ્રિયા છે. ભગવાન શ્રી વિષ્ણુને અતિશય પ્રિય હોવાથી તેનું એક નામ વિષ્ણુપ્રિયા પણ છે. આચાર્ય ચરકે તુલસી નાખીને દૂધ પીવાનો નિષેધ કર્યો છે. એમ કરવાથી શરીરમાં એની રાસાયણિક ક્રિયા પ્રતિકૂળ થતી હશે એમ તેમનું માનવું છે. હવે આપણે જાણીએ કે તુલસીને ચા અને દૂધમાં ઉકાળીને કેમ ન પીવી જોઈએ. તેની અંદર રહેલું એક તત્વ મર્ક્યુરી એટલે કે પારો છે. હવે આ તત્વ ગરમ થવાથી, દૂધમાં ઉકાળવાથી તેમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે, જે શરીર માટે પ્રતિકૂળ છે, જે શરીર માટે હાનિકારક છે. તેથી જ તુલસીને દૂધમાં અને ચામાં ઉકાળીને ન પીવી જોઈએ. અત્યારના રોગગ્રસ્ત માહોલમાં તુલસી ખરેખર ગુણકારી ઔષધિ સાબિત થઈ છે. તેનો નિયમિત અને પ્રમાણસર ઉપયોગ આપણને નિરોગી રાખશે.